नमस्ते विद्यार्थी मित्रों, केवी क्लासिक ने यूट्यूब चैनल में तमारो स्वागत छे। मित्रों, जे तमने डिसेम्बर मास में एकम कसोटी मळी छे, तेमाथी आपणे धोरण 5 ना गणित विषय नो सोल्यूशन छे ते आ वीडियो में जोवाना छे। तो चलो मित्रों, हजी सुधी जो तमे केवी क्लासिक ने यूट्यूब चैनल ने सब्सक्राइब न करी होय तो करी देजो, जेथी करीने तमने आवनारा दरेक वीडियो नो नोटिफिकेशन सौथी पहेला मळी रहे, बराबर छे। चलो हवे आपणे पेपर सोल्यूशन नी शुरुआत करिए। प्रश्न नंबर एक छे के नक्शो जोई अने तेनी नीचे आपेला प्रश्नों ना जवाब लखवाना छे। तो मित्रों, तमारे अहीं नक्शो छे ए ध्यानपूर्वक जोवानो छे अने तेना आधारे आपणे प्रश्नों ना जवाब जोवाना छीए। चलो, प्रथम शुं कीधुं छे के भाई अमदावाद थी नर्मदा जता तमे क्या क्या जिल्लामांथी पसार थवुं पड़शे? तो चलो, पहला तो खेड़ा, बीजू आणंद अने तीजू वडोदरा। पछी बीजो प्रश्न के कच्छ थी अरवली नी जिलो है कई दिशा में आवेलो छे? मित्रों, कच्छ थी अरवली जिलो कई दिशा में? तो ए पूर्व दिशा में आवशे। त्रीजो, मोरबी ने क्या क्या जिला नी हद अड़े छे? तो एमा जवाब आवशे जामनगर, सुरेंद्रनगर, राजकोट अने कच्छ। त्यारबाद आपणे प्रश्न नंबर 4 जोईशुं, तो के पाटण नी उत्तरे कयो जिल्लो आवेलो छे? तो जवाब आवशे बनासकांठा। पछी पांचमो जोईए, दरियाकांठो जेनी हदने अटतो होय एवा बे जिल्लाना नाम आपो। चलो मित्रों, आ तमारे मने कमेंट करी अने प्रश्ननो जवाब जणाववानो छे। साव सेलो छे, तमे एमां घणा बधा जिल्लાઓ છે કે જેમને દરિયાકાંઠો અને અડે છે, તો એના તમારે નામ મને કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે। હવે આપણે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ ભાઈ। તો કે મિત્રો, પ્રશ્ન નંબર 2 કે અહીં एक सेमी मापवाड़ी जाड़ी पर मीणबत्ती नुं चित्र दोरेल छे अने आ चित्र ने बाजू में आपेला बे सेमी ना। हवे जो मित्रों, अहीं तमने नानकड़ुं चित्र आपेलुं छे, एम बाजू में छे मोटा बॉक्स आपेला छे, एमांथी तमारे बे सेमी ना मापवाड़ी जाड़ी में दोरो अने तमे दोरेला मीणबत्ती नुं चित्र छे मूळ चित्र करता केटला गणुं थशे ए कहेवानुं छे। चलो मित्रों, तो तमे अहीं आ मीणबत्ती नुं चित्र छे ए तमे જોઈ શકો છો, બરાબર। અને એનો જવાબ શું આવશે મિત્રો? તો કે 2 ગણું મોટું થશે, કારણ કે ભાઈ આ જે હતો તે શું છે 1 સેન્ટીમીટર વાળો છે, અને મિત્રો હવે તમે જે આ જે આપણે દોરવાના છે એ છે 2 સેન્ટીમીટર વાળો, બરાબર છે। તો એ 2 ગણું મોટું થશે। ત્યારબાદ મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ કે ભાઈ નીચે આપેલા નકશાને ધ્યાનથી જુઓ અને તેની નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપણે જોવાના છે। તો મિત્રો, અહીં તમે નકશાને ધ્યાનપૂર્વક જોવો અને પછી આપણે એ પ્રશ્નોના જવાબ લખીશું। ચાલો મિત્રો, તેમાં પ્રથમ પ્રશ્ન છે કે લાઇબ્રેરીની લંબાઈ તથા પહોળાઈ કેટલી છે? તો કે ભાઈ લંબાઈ છે 2 સેન્ટીમીટર બરાબર 5 મીટર કીધી છે, તો કુલ કેટલા થાય? તો કે ભાઈ 10 મીટર થશે 2 × 5 મીટર। પછી પહોળાઈ તો કે 2 × 5 મીટર એ પણ 10 મીટર થશે, એટલે શું થયું ભાઈ? તો કે ચોરસ છે, લાઇબ્રેરી શું છે? ચોરસ છે। પછી હવે પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ, કાર્યાલયની પૂર્વ દિશામાં પૂર્વ દિશા તરફ શું છે? તો મિત્રો, કાર્યાલયની પૂર્વ દિશા તરફ શું છે? બગીચો છે। ત્રીજો, બગીચાની પહોળાઈ કેટલી છે? તો કે 8 સેમી, એટલે કે કુલ 2 સેમીના માપ બરાબર લઈ તો 4 × 5 મીટર એટલે કે 20 મીટર થશે। પછી ધોરણ 7ના વર્ગખંડની સામે ક્યા ધોરણનો વર્ગખંડ આવેલો છે? જવાબ શું આવશે મિત્રો? ધોરણ 4। અને હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ કે સભા મેદાન અને રમતના મેદાનમાંથી કોનું ક્ષેત્રફળ વધુ છે? તો જવાબ આવશે રમતના મેદાનનું, કારણ કે તેમાં ચોરસો છે એ સભા મેદાન કરતાં વધારે છે। અને હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ, નીચે આપેલા આકારો છે એને ધ્યાનથી જોવાના છે અને કયા આકારોમાં સમઘન બનતો હોય તો જેની નીચે બનતો એમાં હા લખવાનું છે અને બાકીમાં ના। તો ચાલો, પ્રથમ છે એમાં શું આવશે જવાબ? તો કે ભાઈ આમાંથી સમઘન બનશે નહીં। બીજામાં બનશે તો કે હા, ત્રીજામાં પણ બનશે તો કે એની હેઠે પણ હા લખવાનું, ચોથામાં પણ બનશે હા, અને પાંચમામાં બનશે નહીં, બરાબર છે। ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ। તો મિત્રો પ્રશ્ન નંબર 5 છે, 5અ જોઈએ, તો કે સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવવાનું છે। તો ચાલો, આ તમે 3 ડાયમેન્શનમાં આ તમે જોઈ રહ્યા છો તે 3 ડાયમેન્શનમાં એટલે કહેવાય કે 3 પરિમાણીય ચિત્ર છે એ તમારે દોરવાનું છે। પછી પ્રશ્ન 5બ જોઈએ મિત્રો, તો કે નીચે આપેલા ખોખાનું વાસ્તવિક ચિત્ર બનાવો। વાસ્તવિક ચિત્ર છે ખોખાને પણ આ 3D સ્વરૂપમાં દર્શાવી શકાય। ચાલો, આમ આપણો આ વિડીયો છે પેપર સોલ્યુશન એ અહીં પૂર્ણ થાય છે।
चलो हवे आपणे बीजा विडियोमां मळीशुं।